नमस्कार विद्यार्थी मित्रों, आज आप चैप्टर 8 में मालिकीना भंडोड़ों अने उछीना भंडोड़ों विषय समझी गया। तमारे परीक्षा में मालिकीना भंडोड़ों अने उछीना भंडोड़ों वच्चे तफावत समझाओ एवो तमारे बे मार्क में प्रश्न पूछाई सके कि मालिकीना भंडोड़ों कोने कहेवाय अने उछीना भंडोड़ों कोने कहेवाय अथवा एनी वच्चे तफावत समझाओ। तो मालिकीना भंडोड़ों अने उछीना भंडोड़ना तफावत में पहलू छे अर्थ। मालिकीना भंडोड़ों कोने कहेवाय तो के मालिक शेर होल्डरो द्वारा रोकवामां आवता नाणाने मालिकीना भंडोड़ों कहे छे के जे नाणा शेर होल्डरो द्वारा रोकवामां आवता होय तेने मालिकीना भंडोड़ों कहेवामां आवे छे के जे शेर होल्डरो ज कंपनीमां रोकाण करता होय छे। जेम के आपणे इक्विटी शेर बहार पाड़ी प्रेफरन्स शेर बहार पाड़े तो शेर होल्डरो एमां नाणा रोके छे एटले ई मालिकीना भंडोड़ो छे। ज्यारे उछीना भंडोड़ोमां तो के नाणाना अन्य प्राप्ति स्थानों पासेथी उछीना नाणानुं धंधामां रोकाण करे तो तेने उछीना भंडोड़ो कहे छे। एटले के नाणाना जे अन्य प्राप्ति स्थानों छे ई प्राप्ति स्थानोमांथी मेळवेला नाणानું ધંધામાં રોકાણ કરવામાં આવે તો તેને ઉછીના ભંડોળો કહે છે કે જે ઉછીના લઈ અને ધંધામાં રોકવામાં આવતા હોય છે। જેમાં આપણે સમજી જ ગયા કે ઉછીના ભંડોળોમાં કયા કયા આવે તો કે ડિબેન્ચર છે, બોન્ડ, નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન, જાહેર થાપણો, વેપારી બેન્કો પાસેથી ઉછીના આંતર કંપની થાપણો, પછી વેપારી શાખ, એ બધા શું છે? ઉછીના ભંડોળો છે જે કે ઉછીના લેવામાં આવતા હોય છે। માલિકીના ભંડોળોમાં શેરહોલ્ડરો દ્વારા રોકવામાં આવતા નાણાંને માલિકીના ભંડોળ કહે છે અને નાણાંના અન્ય પ્રાપ્તિસ્થાનો પાસેથી ઉછીના નાણાંનું ધંધામાં રોકાણ કરવામાં આવે તો તેને ઉછીના ભંડોળો કહે છે। બીજો મુદ્દો છે પ્રાપ્તિસ્થાન। માલિકીના ભંડોળો ક્યાંથી પ્રાપ્ત કરવામાં આવે છે? તો કે ઇક્વિટી શેર દ્વારા, નફાનું પુનઃરોકાણ, ઘસારા ભંડોળ તથા અનામત દ્વારા મેળવવામાં આવે છે। ઇક્વિટી શેર દ્વારા નફાનું ધંધામાં પુનઃરોકાણ કરવામાં આવે, ઘસારા ભંડોળ ઊભું કરવામાં આવે કે અનામત દ્વારા મેળવી શકાય છે। માલિકીના ભંડોળો એના દ્વારા મેળવી શકાય છે। જ્યારે ઉછીના ભંડોળોમાં ડિબેન્ચર દ્વારા, વેપારી બેન્કો દ્વારા, નાણાકીય સંસ્થાઓ પાસેથી મેળવી શકાય છે, બોન્ડ બહાર પાડીને મેળવી શકાય છે, એ પણ શું છે? ઉછીના ભંડોળોના પ્રાપ્તિ સ્થાનો। પછી આવે છે વળતર। માલિકીના ભંડોળો ઉપર વળતર તરીકે શું મળે છે? ડિવિડન્ડ। શું ચૂકવવામાં આવે છે? ડિવિડન્ડ, એટલે કે માલિકીના ભંડોળો ઉપર વળતર તરીકે ડિવિડન્ડ મળે છે। જ્યારે ઉછીના ભંડોળોમાં વળતર તરીકે શું ચૂકવવામાં આવે છે? તો કે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવાય છે। માલિકીના ભંડોળો ઉપર વળતર તરીકે ડિવિડન્ડ મળે છે અને ઉછીના ભંડોળોમાં વળતર તરીકે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે। અન્ય પ્રાપ્તિસ્થાનોમાંથી આપણે જ્યારે ઉછીના નાણાં મેળવ્યા છે ત્યારે એના નિશ્ચિત સમય, જે સમય નક્કી કરેલો હોય અને જે દર નક્કી કરેલો હોય, નિશ્ચિત દરે નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવવું પડે છે। પછી છે વળતરનો દર। તો કે માલિકીના ભંડોળ ઉપર વળતરનો દર કેવો હોય છે? અનિશ્ચિત, કારણ કે માલિકીના ભંડોળો ઉપર વળતર તરીકે ડિવિડન્ડ મળે છે અને ડિવિડન્ડ દર વર્ષે કેવું હોય છે? અલગ અલગ હોય, શું કા? તો કે ડિવિડન્ડ નફા ઉપર આધાર રાખતા હોય છે। ડિવિડન્ડનો દર નફાને આધારે નક્કી થતો હોય છે। જો નફો વધુ મળે તો ડિવિડન્ડ એને વધુ મળે છે અને ઓછો નફો મળે તો ઓછું ડિવિડન્ડ મળે છે। એટલે મોટા ભાગે ડિવિડન્ડનો દર કોના ઉપર આધારિત હોય? તો કે નફા ઉપર આધારિત હોય અને નફો કેવો હોય છે? અનિશ્ચિત હોય છે, દર વર્ષે એક સરખો મળતો નથી। એટલે કે માલિકીના ભંડોળ ઉપર વળતર મળે છે, વળતરનો દર કેવો હોય છે? અનિશ્ચિત હોય છે। જ્યારે ઉછીના ભંડોળો ઉપર વળતરનો દર નિશ્ચિત હોય છે, કારણ કે આપણે ઉછીના ભંડોળો મેળવા છે ત્યારે એના ઉપર દર અગાઉથી જ નક્કી કરેલો હોય, એ જ દરે એને વ્યાજ ચૂકવવું પડે છે, પછી નફો થાય કે ન થાય, પણ ઉછીના ભંડોળોને જે વ્યાજ નક્કી કરેલું હોય, દર નક્કી કરેલો હોય, એ દરે જ એને વ્યાજ ચૂકવવામાં આવે છે। પછી પાંચમું છે મૂડી પરત। તો કે માલિકીના ભંડોળોમાં મૂડી પરત સૌથી છેલ્લે કરવામાં આવે છે। જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે મૂડી પરત માલિકીના ભંડોળોમાં સૌથી છેલ્લે કરવામાં આવે છે। જ્યારે ઉછીના ભંડોળોમાં મૂડી પરત વિસર્જન સમયે મૂડી પરત ઉછીના ભંડોળોમાં માલિકીના ભંડોળ કરતાં પહેલાં પરત થાય છે। એટલે કે ઉછીના ભંડોળો માલિકીના ભંડોળ પહેલાં પરત કરવામાં
આવે છે અને પછી માલિકીની મૂડી પરત કરવામાં આવે છે, એટલે ટૂંકમાં સૌથી છેલ્લે માલિકીની મૂડી પરત થાય છે. એટલે કે માલિકીના ભંડોળો અને ઉછીના ભંડોળોમાં આપણે જોયું શેરહોલ્ડરો દ્વારા રોકવામાં આવતા નાણાંને માલિકીના ભંડોળ કહે છે અને નાણાંના અન્ય પ્રાપ્તિસ્થાનો પાસેથી ઉછીના નાણાંનું ધંધામાં રોકાણ કરે તેને ઉછીના ભંડોળો કહે છે. અને માલિકીના ભંડોળોમાં તો કે ઇક્વિટી શેર, નફાનું પુનઃરોકાણ, ઘસારા ભંડોળ તથા અનામત દ્વારા મેળવી શકાય છે, જ્યારે ડિબેન્ચર, વેપારી બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી ઉછીના ભંડોળો મેળવી શકાય છે. માલિકીના ભંડોળો ઉપર વળતર તરીકે શું મળે છે? ડિવિડન્ડ મળે છે, જ્યારે ઉછીના ભંડોળોમાં વળતર તરીકે નિશ્ચિત દરે વ્યાજ ચૂકવાય છે. અને માલિકીના ભંડોળો ઉપર વળતરનો દર કેવો હોય છે? અનિશ્ચિત હોય છે, જ્યારે ઉછીના ભંડોળો ઉપર વળતરનો દર નિશ્ચિત હોય છે. માલિકીની મૂડી સૌથી છેલ્લે પરત થાય છે અને ઉછીના ભંડોળ માલિકીની ભંડોળની પહેલાં પરત કરવામાં આવે છે. તમને આ તફાવત બે માર્કમાં પૂછાઈ શકે છે.